અમેરિકામાં વ્યાજદરમાં વધારાની આશંકાથી ગ્લોબલ માર્કેટ ઘટ્યા. એશિયન બજારમાં દબાણ. એસજેક્સ નિફ્ટી પણ 0.5% તૂટ્યો. યુએસ ફ્યુચર્સમાં પણ નરમાશ. ગઈકાલે 430 પોઈન્ટ્સ ઘટીને બંધ થયો હતો ડાઉ. ક્રૂડની કિંમતોમાં નરમાશ. $85 નીચે આવ્યું બ્રેન્ટ. અમેરિકાના આર્થિક આંકડા અને ઇન્વેન્ટરી વધવાથી કિંમતો પર બન્યું દબાણ. તો એક મહિનાના નીચલા સ્તરેથી સુધર્યું સોનું. $1840 પાસે કોમેક્સ ગોલ્ડમાં કારોબાર. રિવર્સ બુક બિલ્ડિંગ દ્વારા પ્રિકોલમાં 15.7% ભાગ ખરી છે મિન્ડા ક્રોપ. 209 રૂપિયા પ્રતિ શેર પર 1.9 કરોડ શેરોમાં થઈ શકે છે સોદા. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. આજે ફોકસમાં રહેશે ટેલિકોમ શેર્સ. ડિસેમ્બરમાં રિલાયન્સ જીઓએ લગભગ 17 લાખ નવા ગ્રાહકો જોડ્યા. તો ભારતીય એરટેલના સબસ્ક્રાઇબરમાં થયો 15.25 લાખનો વધારો. પણ વોડાફોન આઈડિયાએ ગુમાવ્યા 25.25 લાખ યુઝર્સ. અને અદાની મુદ્દે હિડનબર્ગની રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી. કોર્ટની દેખરેખ હેઠળ તપાસ માટે કોંગ્રેસ નેતા જયા ઠાકુરે દાખલ કરી છે અરજી.